નમસ્કાર. આજે નોબતના કાર્યાલયમાં કોરોના અને લોકડાઉન સંદર્ભમાં ચર્ચા કરવા અને તેમના વિચારો અને સૂચનો રજૂ કરવા માટે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી બિપેન્દ્રસિંહજી જાડેજા અહીંયા ઉપસ્થિત છે. તો તેમની સાથે આજે આપણે 14 તારીખે જ્યારે લોકડાઉન પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર દેશવાસીઓની નજર કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રીના હવે પછીના શું પગલાં હશે. લોકડાઉન પૂરું કરી દેવામાં આવશે, લોકડાઉનની અવધિ લંબાવવામાં આવશે, લોકડાઉનમાં અંશત છૂટછાટ આપવામાં આવશે, તે અંગે બિપેન્દ્રસિંહજી આપના જે કોઈ સૂચનો કે જે કોઈ વિચારો હોય પ્લીઝ આપણે રજૂ કરશો. નમસ્કાર. જ્યારે આપણા રાજ્યમાં આ લોકડાઉન શરૂ થયું તરત જ રાજ્ય સરકારે હરકતમાં આવી અને રાજ્યમાં કોરોના વાયરસ ન ફેલાય એ માટે ખૂબ સરસ આયોજન કર્યું. એના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની બધી જ ચેમ્બરના પ્રમુખશ્રી અને એમના સંયોગિક એસોસિએશનો સાથે એક વિડીયો કોન્ફરન્સ થઈ આ અંગેનો સૂચનો મેળવ્યા હતા અને એ સૂચનોનો અમલ પણ કર્યો હતો. જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે અમે વાર્તાલાપ કર્યો ત્યારે અમે કીધું હતું કે ભાઈ જામનગરની જે ચેમ્બર છે એ રીતે ગુજરાતની તમામ ચેમ્બરો આની અંદર ખૂબ એક્ટિવ બધા પાર્ટિસિપેટ કરશું અને લોકડાઉન દરમિયાન જિલ્લામાં પુરવઠા ની સપ્લાય બરાબર જળવાઈ રહે એ માટે ગ્રેન માર્કેટ, FMCG આ બધા જ એસોસિએશનો સાથે અમે સંપર્કમાં રહી અને પ્રશાસન આ લોકોને પ્રમાણમાં એમને ખુલ્લી રાખવાના પાસ આપે અને લોકોને છુટ્ટીના દરમિયાન તમામ જીવન જરૂરિયાત ચીજો મળી રહે એ માટેની વ્યવસ્થા કરવા માટે પણ અમે લોકો જિલ્લા વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં રહી અને વ્યવસ્થાઓ ગોઠવી હતી. આપણા જિલ્લાના કલેક્ટરશ્રીના માર્ગદર્શન નીચે ચાલતું આ લોકડાઉન દરમિયાનની ખૂબ સરાહનીય કામગીરી રહી છે. જિલ્લા પોલીસવાળાના માર્ગદર્શન નીચેની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની પણ ખૂબ સરાહનીય કામગીરી રહી છે, જેના ભાગરૂપે આપણા જિલ્લામાં 1-14 માસના બાળકને છોડતા એક પણ પોઝિટિવ કેસ આવ્યા નથી. આ માટે જિલ્લાનું વહીવટીતંત્ર અને આપણા જિલ્લાની પ્રજા બંનેએ સંયમ જાળવી અને ખૂબ સરસ એવો પ્રયાસ કર્યો છે કે આ લોકડાઉન દરમિયાન આપણા જિલ્લામાં વધુ જે આ કોરોના છે ના ફેલાય. આના ભાગરૂપે અમે અવારનવાર વ્યવસ્થા તંત્ર સાથે મળી અને જે પગલાઓ લેવાના ઘટે આના અંગે ચર્ચાઓ કરી, રજૂઆત કરી અને પગલાઓ લેવડાવ્યા છે. આમાંના મુખ્ય પગલાઓ આપણે ગણીએ તો જામનગરની અંદર અંદાજે 5,000 ફેક્ટરીઓ આવેલી છે. આ ફેક્ટરીઓની સાથે કામ કરતા મજૂરો આશરે 80,000 થી 1,00,000 જેવા છે. જ્યારે અન્ય જિલ્લાઓમાંથી પરપ્રાંતીય મજૂરો એ પોતાના રાજ્યોમાં પલાયન કરતા હોય એ સ્થિતિમાં આપણા જિલ્લામાંથી આવા મજૂરોનું પલાયન પણ થયું નથી. એનું કારણ છે કે સરકારની જે પહેલ હતી એને અમારા ઔદ્યોગિક એસોસિએશનો, ચાહે ફેક્ટરીઓનર એસોસિએશન હોય, ચાહે ફેસ2 GIDC દરેડના એસોસિએશન હોય, બધાએ અમે જિલ્લા સમાહર્તાશ્રીને વિનંતી કરી કે આ લોકોને પગાર સમયસર મળી રહે એ માટે થોડા સમય માટે અમે એમને પગાર કરી શકીએ એવી છુટ્ટી આપે અને સરકાર કલેક્ટરશ્રીએ વાત ગ્રાહ્ય રાખી અને આપણા જિલ્લાના તમામ જે મજૂરો છે એને સમયસર પગાર મળી ગયો, જેથી કરીને એ લોકોને પોતાનું નિર્વાહ કરવામાં પ્રોબ્લેમ ન થયો અને એ લોકોએ આપણા જિલ્લામાંથી પલાયન કર્યું નથી. હવે 14 તારીખ સુધીનું આ જાહેરનામું હોય, 14 તારીખ પછી આવનારા દિવસોમાં આપણે જો સરકાર અન્ય રાજ્યોની સ્થિતિ, અન્ય જિલ્લાઓની સ્થિતિ જોઈ અને લોકડાઉનમાંથી આપણને મુક્તિ આપે, અંશત મુક્તિ આપે કે કન્ટિન્યુ કરે, આના માટેના નવા પ્લાન હવે વિચારવા રહ્યા. મેં આપણા પ્રભારી મંત્રીશ્રીને, રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અને વહીવટીતંત્રને કહ્યું છે કે
કે જામનગરનું જે ઉદ્યોગ છે એ ખૂબ નાના પ્રમાણમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો છે કે જેમની સ્થિતિ એ હવેના દિવસોમાં બંધ દરમિયાન સસ્ટેન કરી શકે એવી નથી. આની માટે લાંબા ગાળાનું આયોજન કરવું ઘટે, અને કદાચે આ લોકડાઉન જો ખુલી જાય તો પણ એવી સ્થિતિ તો નહીં આવે કે શરૂઆતના દિવસથી જ એમના ઉદ્યોગો ચાલુ થઈ શકે, કારણ કે એમની જે સપ્લાયો હશે અન્ય રાજ્યોમાં હશે, અન્ય જિલ્લાઓમાં હશે, એમનું એક્સપોર્ટ હશે. હવે એ ચાલુ ન થાય એ દરમિયાન આપણે ઇકોનોમીને જો ચાલુ રાખવી હોય, આપણી ઇકોનોમી છે એ વિશ્વની ઇકોનોમી હારે કોમ્પિટિટિવ રાખવી હોય, તો આ ઉદ્યોગકારો છે એને પણ આપણે રક્ષણ આપવું ઘટે. હાલની જે સ્થિતિ છે એમાં આપણી બધાની ફરજ બને કે સરકાર પાસે આપણે માંગવું ન જોઈએ, પણ સામે સરકારે આપણી ઇકોનોમીને જો ચાલુ રાખવી હશે તો આ અંગેના પગલાં પણ લેવા પડશે. એટલે આ સરકારશ્રીને અમે ધ્યાન દોર્યું છે કે હવે જો આને કન્ટિન્યુ કરવાની સ્થિતિ આવે તો જે નાના સ્મોલ સ્કેલના ઉદ્યોગકારો છે એ એમના જે કારીગરો છે એમને પગાર કરવા માટે સક્ષમ નથી. એટલે સરકારે ચાહે એમના ESIમાંથી ચાહે PFમાંથી જે રીતે અથવા સરકાર કોઈ પેકેજ ડિક્લેર કરે, પણ જે કારીગરો છે એ બંધ દરમિયાન એમને પોતાનો પગાર મળી રહે એ માટેનું કંઈ નક્કર આયોજન કરવું ઘટે. બંધ દરમિયાન સરકારે જે એમના હપ્તાઓ છે એ તો અમે જ્યારે મુખ્યમંત્રીશ્રી પાસે માંગ્યું ત્યારે આભારી છીએ અમે રાજ્ય સરકારના કે ત્રણેક માંગો અમે જે કરી હતી એ રાજ્ય સરકારે પૂર્ણતઃ કરી દીધી કે ભાઈ બંધ દરમિયાન જે કારખાનાઓ છે એના ફિક્સ લાઇટ બિલ જે છે એમાંથી મુક્તિ આપી છે, એમના જે હપ્તાઓ અને જે કંઈ લાઇસન્સો રિન્યૂ કરવાના હતા એની મુદત પણ 3 મહિનાની વધારી દીધી છે. પણ 3 મહિના પછી એ આ લોકોએ પૈસા તો નાના જે સ્મોલ સ્કેલના ઉદ્યોગકારો છે એને ભરવાના રહ્યા, એ દરમિયાન એમને વ્યાજ પણ 3 મહિના પછી તો ભરવાનું રહ્યું. અમે સરકારશ્રીને કહ્યું છે કે જે નાના બહુ ઉદ્યોગો છે એ આ વ્યાજ પણ ભરી શકે એવી સ્થિતિમાં નહીં હોય, કારણ કે એ લોકો ખૂબ નાના પ્રમાણમાં ઉદ્યોગ કરતા હોય અને એમની એવી સ્થિતિ પણ ન હોય કે એમની પાસે હાથ ઉપર પૈસા હોય. તો સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે આવનારા દિવસોમાં જે પેકેજ નવા ડિક્લેર કરે એમાં આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈ અને આમાં જે જે પ્રમાણમાં સરકાર આપી શકે તો આ લોકોને આટલી રાહતો આપવી જોઈએ, આવી અમે માગણીઓ કરી છે. બીજું કે જિલ્લા કલેક્ટરશ્રીએ અને જિલ્લા પોલીસ વડાશ્રીએ આપણા જિલ્લામાં આમ લોકોને વધુમાં વધુ પ્રમાણમાં એમનો જીવન જરૂરી જે ચીજવસ્તુઓ છે એનો પુરવઠો મળી શકે, કોઈની તકલીફો ના પડે એ માટેની ખૂબ સુંદર આયોજન કર્યું છે. ગઈકાલે જ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાશ્રીએ નવું જાહેરનામું બહાર પાડીને સમયની અવધિમાં વધારો પણ કર્યો છે. પણ આપણે આમ નાગરિકોએ પણ એ વાત વિચારવાની રહે કે જે કંઈ વ્યવસ્થા તંત્ર વ્યવસ્થાઓ ગોઠવે છે કે પોલીસ વ્યવસ્થા ગોઠવે છે એ આપણા ભલા માટે છે. જો આ વ્યવસ્થામાં આપણે આટલા ટાઈમ સુધી સહકાર આપ્યો તો આપણા જિલ્લામાં એક પણ નવો કેસ નથી આવ્યો. તો આવનાર દિવસોમાં પણ બિનજરૂરી કોઈ પણ લોકોએ બહાર નીકળવું જોઈએ નહીં, માત્ર જીવન જરૂરી ચીજો પોતાના એરિયામાં જો મળતી હોય તો ત્યાંથી દૂર પણ લેવા જવી જોઈએ નહીં. પણ જો 14 તારીખ પછી આ કન્ટિન્યુ થાય તો એ કિસ્સામાં આવનારા દિવસોમાં લોકોની અમુક અમુક જે સુવિધા છે આના માટે પણ થોડી વ્યવસ્થા તંત્રે અંશત છૂટી માટે વિચારવું જોઈશે, કારણ કે જે રોજે રોજનું કરીને ખાવાવાળા જે સંગઠિત કે અસંગઠિત ક્ષેત્રમાં આવતા મજૂરો નથી પણ સ્વયં રોજગારી પ્રાપ્ત છે, દાખલા તરીકે હેર કટિંગ સલૂનો છે, પ્લમ્બરો છે કે આ ટાઈપની જે બધી સુવિધાઓ છે એનું કામ કરતા લોકો છે એ અત્યારે આટલા દિવસથી સંપૂર્ણપણે ઘરે બેસીને જ કામ કરે છે, અને જે જિલ્લામાં આપણાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસતા લોકો છે એમના ઘરે પણ આ ટાઈપના જે બધા નાના મોટા રોજગારી પ્રાપ્ત લોકોનું કામ હોય એ પણ અત્યારે બધાના પેન્ડિંગ પડ્યા હશે. એટલે જે છુટ્ટીનો સમય સવારમાં આપ્યો છે સરકારે કે જ્યારે પોતાની જીવન જરૂરિયાત ચીજો લઈ શકે, ત્યારે આવનારું જો લોકડાઉન વધે તો આ ગાળા દરમિયાન એમને પણ
કંઈ વિચારી અને એ ગાળામાં એ લોકો આ પોતાની સુવિધાઓ આપી શકે તો બંને વસ્તુઓ હલ થશે. એક તો લોકોને એ સુવિધાથી વંચિત નહીં રહે અને બીજું કે એ લોકો માત્ર આની ઉપર નિર્ભર હોય એને પોતાને રોજગારીનો પ્રશ્ન પણ આની સાથે હલ થઈ શકે. આ સાથે જ્યારે તમે વાત કરી કે આવશ્યક ચીજ વસ્તુ અનાજ કરિયાણું દૂધ શાકભાજી એ ચીજ વસ્તુઓ ઉપરાંતની આપે જેમ વાત કરી કે અન્ય દુકાનો જેની દરરોજે દરરોજ લોકોના જીવનમાં જરૂરત પડે છે તેવી વસ્તુઓમાં હું ખાસ કરીને આપનું ધ્યાન દોરવા માગું તો હેર કટિંગ સલૂન આપે જેમ જણાવ્યું તે પ્રમાણે, પછી સરકારી વાહનો કયો, કોરોનાની લડાઈમાં ફરજ બજાવતા જે કોઈ એજન્સીઓ છે કે જે કોઈ કર્મચારીઓ છે તેમના વાહનો કયો, એ ઉપરાંત લોકોના પોતાના વાહન કયો, ક્યાંક પણ એ વાહનોમાં પંચર પડે કે કાંઈ બીજી એને રિપેરિંગ કરવાની જરૂર પડે તો એ બાબતમાં જો પંચરવાળા રિપેરિંગના ગેરેજવાળાઓને પણ જો આ અવધિ દરમિયાન ખુલ્લી રાખવા દેવામાં આવે તો આપનું તે બાબતમાં શું મંતવ્ય છે? હા, આપની વાત બિલકુલ સાચી છે. આમ તો આપણું વહીવટીતંત્ર આ બાબતમાં જોવે છે, છતાં પણ જિલ્લા કલેક્ટરશ્રી સાથે અથવા પોલીસવાળા સાથે અવારનવાર આ બાબતે રજૂઆતો કરવા જતા હોય છે. તો આવનારા દિવસોમાં જો આ લંબાય તો આના માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને કહી અને પેટ્રોલ પંપો પર જે આપે કીધું એમ હવા ભરવાના સાધનો સંપૂર્ણપણે ચકાસીને ચાલુ રહે એ માટેની સૂચનાઓ કરવાની થાય તો કરવા માટે પણ આપણે વિનંતી કરશું. અને જે લોકોના વાહનોનું આપે કીધું તો આ જે સમયગાળો દરમિયાન છે એમાં નાના નાના જે ગેરેજો હોય એ પણ સવારની આ અવધિમાં જો લંબાય તો એમને છુટ્ટી મળે આ પ્રકારની વિનંતી પણ આપણે જિલ્લા કલેક્ટરશ્રીને કરશું. ત્યાર પછીની જે બીજી વિગતો છે, જે નાની નાની વિગતો છે જે પણ આપના ધ્યાનમાં મૂકવા માગું છું કે આપના દ્વારા વહીવટીતંત્રનું અને બીજી જે કોઈ એજન્સી હોય એનું ધ્યાન દોરાય, તો આપ જ્યારે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ છો ત્યારે માત્ર ઇન્ડસ્ટ્રીઝ નહીં પણ નાની દુકાનો, બીજા ધંધાર્થીઓ, વેપારીઓ તેમના ધંધા અને વેપાર પ્રત્યે પણ આપનું ધ્યાન દોરવા માગું છું. માની લો કે કોઈ ઇલેક્ટ્રોનિક સાધનોની દુકાન છે, રોજે રોજ ઘરમાં વપરાતી ચીજ વસ્તુઓની દુકાનો છે કે એ દુકાનોને પણ જો ખુલ્લી રાખવા દેવામાં આવે અને હમણાં આપે જણાવ્યું તે પ્રમાણે કડિયા છે, પ્લમ્બર છે, સુથાર છે, લુહાર છે, એને લગતી કોઈ પણ વસ્તુની આજે ઇમરજન્સી કોઈના ઘરમાં જરૂર પડી તો એના સાધનો દુકાનમાંથી એના ઉપકરણો મળી રહે, એની સાથે સાથે ઓલા કડિયા લુહાર સુથારને પણ રોજી મળી રહે તે બાબતમાં આપનું શું મંતવ્ય છે? હું આપને વાત કરું કે આ બંધ દરમિયાનના સમય દરમિયાન અવારનવાર મુલાકાતો વહીવટીતંત્ર આરે થતી હોય છે. આપણે ખૂબ સદનસીબ છે આપણા જિલ્લાના કે અત્યારે વહીવટીતંત્રના બધા જ અધિકારીઓ ખૂબ સંવેદનશીલ છે અને જ્યારે પણ કોઈ પોઝિટિવ એવી રજૂઆતો હોય એ જ્યારે આપણે એમના ધ્યાન પર મૂકીએ છીએ તો તુરંત એનો અમલ થાય એવું એઓ તરત જ એમના આદેશો પણ કરતા હોય છે. આપે જે વાત કરી એ ફરીથી જ્યારે લંબાવવાની જો વાત આવશે અને માનનીય જિલ્લા કલેક્ટરશ્રીને કે જિલ્લા પોલીસવાળાશ્રીને કે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળવાનું થશે તો ચોક્કસ એ બાબતનું પણ આપણે એમનું ધ્યાન દોરશું કે ભાઈ જે સમયગાળો સવારમાં ખુલવાનો હોય છે એ સમયગાળા દરમિયાન આવા કિસ્સાઓમાં એમને પણ કંઈ છૂટછાટો મળે કે જેથી કરીને જે લોકો ઘરમાં રહે છે અને એમને કંઈ આવા નાના મોટા પ્રોબ્લેમો હોય તો એ ત્યાંથી ખરીદી શકે, કલેક્ટ કરી શકે. આ માટે ચોક્કસ આપણે વહીવટીતંત્રનું ધ્યાન દોરશું. જામનગર જિલ્લામાં અને જામનગર શહેરમાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપણે જેમ ઉલ્લેખ કર્યો તે પ્રમાણે જ્યારથી કોરોનાનું સંક્રમણ ચાલુ થયું ત્યારથી આજની તારીખ સુધી એક પણ જણાવ્યું તે પ્રમાણે 14 મહિનાના બાળકના અપવાદ કેસ સિવાય એક પણ પોઝિટિવ કેસ નથી આવ્યો. ત્યારે આપશ્રી દ્વારા જિલ્લા કલેક્ટર પાસે જામનગર જિલ્લા માટે ખાસ કરીને જામનગર શહેર માટે કોઈ ખાસ છૂટછાટો મેળવી શકાય તેવી રજૂઆત કરી શકાય? હા, મેં કહ્યું એમ આપણા જિલ્લાના વહીવટીતંત્રના તમામ અધિકારીઓ ખૂબ સંવેદનશીલ અને જિલ્લાની કોઈપણ વ્યક્તિઓને મુશ્કેલી ના પડે એ માટે ખૂબ પ્રયત્નશીલ છે. એ અમે એમના અવારનવાર મળીએ અને એમની જે વાત હોય એના ઉપરથી અમે જાણીશું. એક દાખલો આપીશ
કે હું જ્યારે એક વખત જિલ્લા કલેક્ટરશ્રીને મળ્યો તો એમને મને કહ્યું કે સિનિયર સિટીઝનો જે લોકોને આ ચેપ વધારે લાગે છે એ ઘણા સમયથી ઘરમાંથી બહાર નથી નીકળી, એમની માનસિક સ્થિતિ પણ સારી ના હોય, તો આના માટે એમને જે ગામમાં મનોરંજન પૂરું પાડતા આર્ટિસ્ટો છે એમની બોલાવી અને ટ્રકો દ્વારા એ બધા જ એરિયામાં ફરે અને સિનિયર સિટીઝનોને એમના સમયના જે પિક્ચરો છે એમના ગીત ગાય અને સંભળાવે, જેથી કરીને એમનું સ્ટ્રેસ દૂર થાય અને લોકો પાછા એક દિવસ માટે ફ્રેશ થઈ જાય. તો આવા પગલાં એ લોકો લેતા જ હોય છે. એટલે જે 14 તારીખ પછીના જે આપે કહ્યું એ પ્રમાણે અમે કલેક્ટરશ્રીને કે અમને જ્યારે મળશું ત્યારે ચોક્કસ આ બાબતમાં અમે એમને કહેવાના છીએ કે જો આપણા જિલ્લામાં એક પણ કેસ નથી થયા અને આ લોકડાઉન લંબાવવાની સ્થિતિ આવે તો આ બધા જ પ્રકારના જે આપે વાત કરી એ બધા જ પ્રકારની રજૂઆતોને સંકલિત કરી અને અમે જિલ્લા કલેક્ટરશ્રીને કહેશું, જિલ્લા પોલીસ વડાશ્રીને પણ કહેશું કે એમાં જે મળે એટલી અંશત છૂટછાટો મળે એ માટે એ લોકો વ્યવસ્થા ગોઠવાયા પછી આપણા લોકોને આટલી છૂટછાટો પ્રોવાઈડ કર્યા, આ પ્રકારની ચોક્કસ આપણે રજૂઆતો કરીશું. અને જ્યારે આપ ચેમ્બરના પ્રમુખ છો, આટલી બધી એસોસિએટેડ સંસ્થાઓનું પણ પ્રતિનિધિત્વ ચેમ્બર કરી રહ્યું છે, ત્યારે લોકડાઉનમાં તો આપે જણાવ્યું તે પ્રમાણે તમામ ઉદ્યોગોએ તમામ વેપારીઓએ સરકારની તમામ સૂચનાઓનું પાલન કરીને સહકાર આપ્યો છે. આવી સ્થિતિમાં હવે જ્યારે જો સરકાર અથવા તો જામનગર જિલ્લાનું સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર, તમે કહો છો તે પ્રમાણે, તમારી લાગણીને અને તમારી રજૂઆતોને ધ્યાનમાં લઈને અંશત છૂટછાટ આપવા માગે, તો હું આપને વિનંતી કરું છું કે આપના માધ્યમથી આપની સાથે જોડાયેલા તમામ ઉદ્યોગો વેપારીઓ એ લોકો આ છૂટછાટનો પૂરેપૂરો અમલ કરીને લોકોને જે કંઈ આપણે હેતુસર છૂટછાટ મળે છે તેનો ચુસ્તપણે પાલન કરીને અમલ કરે તેવું તમે અપીલ કરો તો તેની વધારે અસર રહેશે. હા, જ્યારે જિલ્લાનું વહીવટીતંત્ર આટલી સરસ વ્યવસ્થાઓ ગોઠવતું હોય, રાજ્યને અન્ય જિલ્લાઓના પ્રમાણમાં આપણા જિલ્લાને આટલું સુરક્ષિત બનાવ્યું હોય અને આપણને આ વ્યવસ્થાઓ માટે જે છૂટછાટો આપે છે એ માત્ર એ વ્યવસ્થાઓ પ્રોવાઈડ થાય અને તરત જ આપણે આપણા ઘરમાં પરત ફરી જવું જોઈએ એવી હું આપ બધાને વિનંતી કરું છું. કારણ કે જે કંઈ તંત્ર આ વ્યવસ્થાઓ ગોઠવે છે એ તમારા મારા અને આપણા સૌના ભલા માટે ગોઠવે છે, એટલે એનો દુરુપયોગ ક્યાંય પણ ન થાય અને વ્યવસ્થા તંત્રને પણ આપણે સહકાર આપી શકાય એ હેતુથી જ્યારે પણ કોઈ વધારાની પણ છૂટછાટો મળે તો બિનજરૂરી કોઈએ બહાર ન નીકળવું જોઈએ, બિનજરૂરી એનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. માત્ર જ્યાં આપણે ઘર માટે આપણે સસ્ટેઇન કરી શકીએ આવનારા દિવસો દરમિયાન, જે રીતે આપણે કિલ્લાબંધી કરી અને આપણે જામનગર જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ આવ્યો નથી, એને આવનારું જો નવું એક્સચેન્જ થાય તો પણ એ દિવસો દરમિયાન આપણા જિલ્લામાં ફરીથી એક પણ કેસ ના બને, આપ બધાનું સ્વાસ્થ્ય ખૂબ સારું જળવાઈ રહે, કોઈ પણ લોકો આવી સંક્રમિત બીમારીથી પહેલાં ન થાય એ માટે બધાને ખૂબ સામેથી હું શુભેચ્છા આપું છું કે આપણે બધાએ જે દિવસો દરમિયાન આટલા દિવસો દરમિયાન શાંતિ જાળવી, આપણે બધાએ આટલા દિવસો દરમિયાન જે લોકડાઉન છે એને પાળ્યું, એવું આવનારા દિવસોમાં આપણે ઈચ્છીએ કે આપણા જિલ્લામાં આ લોકડાઉનની સ્થિતિ દરમિયાન હવે સમીક્ષામાં કદાચ સરકાર છૂટી આપી શકે કે લંબાવી શકે, પણ જે નિર્ણય સરકાર લે અમે આપણે બધા સાથે રહી અને સહકાર આપીએ અને આવનારા દિવસોમાં આપણા જિલ્લામાં એક પણ કેસ જે નથી બન્યો એ કન્ટિન્યુ રહે અને આપણે બધા જ્યારે દેશમાં બધી જ મુક્તિઓ મળી જાય ત્યારે આપણો જિલ્લો એક પણ કોરોનાના કેસમાંથી કેસ વગરનો વંચિત રહી જાય આવી આપ બધાને હું વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર.